everyone. Today I am going to tell something very special with you all. Actually it is in Gujarati, so I'll talk with you in Guju. કહેવાય છે કે મોમ બનવું એ કોઈ બી ગર્લની લાઈફનો બેસ્ટ પાર્ટ હોય છે. આ પાર્ટ દરમિયાન મોમ જે બી કરતી હોય છે બધું જ બેબીમાં ઉતરતું હોય છે. લાઈક પોઝિટિવ થોટ્સ, ગુડ નેચર, પોઝિટિવ સ્પીચ, ગુડ એટમોસ્ફિયર, ઓલ ધ એક્ટિવિટીઝ, હેલ્ધી ફૂડ. તો આમાં સૌથી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો એ છે કે મોમનું બેબી સાથે કનેક્શન. તો આપણને એમ થાય કે આ કનેક્શન કેવી રીતે વધારવું? તો બેબી સાથે ડેઇલી ટોક્સ કરીને. બટ આપણે એ બેબીને જોયું નથી, ટચ નથી કર્યું, તો આપણે બેબી સાથે શું વાત કરીએ? તો લાઈક જ્યારે હું મારો સેકન્ડ મંથ હતો ત્યારથી હું બધી બુક્સ વાંચીને અને બધા પાસેથી સાંભળીને થોડું નોલેજ કલેક્ટ કરીને એક મેં મારી ડાયરી બનાવી છે, જે મે બી ફ્યુચરમાં તમારા લોકો સાથે હું શેર બી કરું. તો હું ત્યારથી બેબી સાથે ડેઇલી કન્વર્ઝેશન કરતી. પછી મારા ભાભી લોકો, દીદી લોકો, બધા કઝિન્સ એને ખબર પડી કે હું આવી રીતની કંઈક એક્ટિવિટી કરું છું. તો એ લોકોએ મને પૂછ્યું કે તું શું ટોક્સ કરે? તો મેં એને મારો એક વિડીયો બનાવી એ લોકો સાથે શેર કર્યો અને એ લોકોએ બી એના ગ્રુપમાં શેર કર્યો અને મને બહુ પોઝિટિવ અને સારા રિવ્યૂ આવ્યા. તો મને થયું કેમ નહીં ને હું મારા ઇન્સ્ટા ફેમિલી સાથે બી શેર કરું કે બધાને હેલ્પફુલ થાય. આમ તો બધાએ અભિમન્યુના સાત કોઠાના યુદ્ધની સ્ટોરી તો સાંભળી જ હશે. તો આજે હું તમને બધા સાથે, હું જે બેબી સાથે ટોક્સ કરતી આટલા ટાઈમથી, એ શેર કરું છું, જેમાં ભગવાન માટે એક પ્રેયર છે. બેબી સાથેની જે પોઝિટિવ હું એને થોટ્સ શેર કરું છું એ છે. અને જે મોમ બેબી બોર્ન થાય પછી હાલરડું ગાતી હોય છે એવી રીતે ગર્ભ સંસ્કારનું એક સોંગ છે. અને હા, એક સ્પેશિયલ થિંગ, જે બી ગર્લ કે લેડી અત્યારે પ્રેગ્નન્ટ હોય અને આ વિડીયો જોતી હોય, એ જ્યારે બી હું બોલું ત્યારે આઈઝ ક્લોઝ કરીને પોતાના સ્ટમક ઉપર કે બેબી ઉપર હાથ રાખીને એ બધું ફીલ કરે. જ્યારે આઈઝ ઓપન કરશે અને વિડીયો પૂરો થશે ત્યારે એને એના બેબી સાથે એક અલગ જ કનેક્શન ફીલ થશે. જ્યારે હું સ્ટાર્ટિંગમાં બોલતી ને ત્યારે હું બી ઇમોશનલ થઈ જતી. તો બસ આ એક મારે તમારા બધા સાથે શેર કરવું હતું. આવા બધાથી પહેલાં ગોડને પ્રેયર કે હે પ્રભુ, નવા જીવોની રચના દ્વારા સૃષ્ટિની જાળવણી કરવા તે મને પસંદ કરી એ માટે તારો ખૂબ ખૂબ આભાર. હવે તું પોતે મારી કુખે આવીશ અને તે જે નવા જીવની તથા મારી રક્ષાની જવાબદારી લીધી છે એનો મને ખૂબ આનંદ છે. મને ખબર છે કે આ અવસ્થા દરમિયાન નાની મોટી અનેક તકલીફો પડશે, પણ અંતે એક એવી રચનાનો જન્મ થશે જે મારા માટે જીવનભર મહામૂલી બનવાની છે. એ વિચારે મને આ નાના નાના દુઃખો સામાન્ય લાગે છે. હે પ્રભુ, શ્રેષ્ઠ આત્માને અવતરવા માટેનો યોગ બનાવો જેથી અમે શ્રેષ્ઠ સંતાન દ્વારા જગતનું કલ્યાણ કરી શકીએ. હે આવનાર આત્મા, ભગવાન તને બ્રહ્મ જ્ઞાનના તેજથી પૂર્ણ બનાવીને મોકલે. હે સમગ્ર બ્રહ્માંડના દેવો, મને વીર અને સર્વગુણ સંપૂર્ણ સંતાન આપો. આપ એવો બુદ્ધિયોગ આપો કે અમારું સંતાન બળવાન, બુદ્ધિમાન, પરાક્રમી, ચારિત્રવાન, સેવાભાવી, દિવ્ય અને આદર્શ થાય, પોતાના માતા પિતા અને દેશનું નામ વિશ્વમાં રોશન કરે. તું મારો દીકરો સર્વગુણ સંપૂર્ણ છો, સોલહ કલા સંપૂર્ણ, સ્વસ્થ, સુંદર, વિદ્યાવાન, બુદ્ધિવાન, તેજસ્વી, આયુષ્યમાન, ક્રાંતિવાન, દિવ્ય અને મહાન છો, નીડર છો. તું મારો દીકરો શક્તિનો પુંજ છો, શિવશક્તિ શ્રેષ્ઠ છો, હોશિયાર છો, નીડર છો. તું ધાર્મિક, આસ્તિક, સુખી, સંતોષી તેમજ આધ્યાત્મિક હોઈશ. તું તંદુરસ્ત, સ્વચ્છ, સુંદર હોઈશ. તું આજ્ઞાંકિત હોઈશ, ખોટી ઝીદ અને ખોટા તોફાનથી હંમેશા દૂર રહીશ. તારું જીવન સંવેદનશીલ, મૂલ્યનિષ્ઠ અને પ્રેમ સંપાદિત હશે. તું સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોઈશ. અભ્યાસ હોય કે વ્યવસાય, તું એમાં સંપૂર્ણપણે આગળ વધીશ. તું તારું, દેશ મારું અને રાજુનું નામ વિશ્વમાં રોશન કરીશ. તું તારી આધ્યાત્મિક શક્તિથી જગતને દિશા દેખાડીશ. હે દિવ્ય આત્મા, તારું સ્વાગત છે. હવે એક ગર્ભ સંસ્કારનું હાલરડું, આત્મીયો એક આવ્યો મજાનો, આનંદનો એ લાવ્યો ખજાનો, વાલો વાલો લાડકવાયો, પ્યારો પ્યારો ખૂબ મજાનો, કુખમાં મારી આવી છુપાયો, આનંદ આનંદ હોસે વધાવ્યો, આનંદ મંગળ માતા પિતામાં, આનંદ મંગળ જાતિ કુળમાં, આવો પધારો લાડકવાયા, બની ગયા હવે તમે અમારા, સ્વાગત સ્વાગત આવો પ્યારા, ખૂબ ખીલવશું જીવન ક્યારા, સાથે રહીશું, સાથે જીવશું, સુખ દુઃખમાં સાથે હસશું, આવી ગયા છો ગર્ભશાળામાં, ભણશું ગણશું નવ નવ મહિના, રમશું જમશું સાથે, સૂઈશું છીએ જુદા પણ સાથે જીવશું, હળીમળીને એક બનીને એકબીજાને અનુકૂળ થઈને, કેવી મજા ભાઈ પડવાની છે, હેને બેટા તનમનના છે, આત્મીયો છે બડો દુલારો, બેટી હોય કે બેટો પ્યારો, બધું કરીશું સારું બનવા, સારો બનજે હોને બેટા,
ખુશી ખબર હું જગને આપું, અભિનંદન હું તુજને આપું, તકલીફ કંઈ પણ નહીં પડવા દો, સુખ મારે જે ક્યાંય નહીં જો, ધ્યાન પૂરતું રાખીશ તારું, કંઈ પણ જોઈએ કહી દેવાનું, યાદગાર આ નિવાસ તારો, બનાવીશું હા ગર્ભશાળાનો, મૌન બનીને વાતો કરશું, સ્થિર બનીને સાથે ઉઠશું, અત્યારે બસ એટલું કહું છું, તું આવ્યો હું ધન્ય બની છું.